મહેસાણા નગરપાલિકામાં સામાન્ય સભામાં વિવાદ સર્જાયો છે. છ માસથી બળવાખોર જૂથ ભાજપ સાથે મળીને સત્તા પર હતું. એ જ જૂથ હવે પરત કોંગ્રેસમાં જતું રહ્યું છે અને બહુમતી મેળવ્યા વિના જ કમિટીમાંથી ભાજપના નગરસેવકોને દૂર કરાયા છે. ત્યારે ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે કાયદાને નીવે મૂકીને સત્તા કબજે કરી છે. મહત્વનું છે કે પોણા ત્રણ માસ બાદ મહેસાણા નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં કોઈપણ પ્રકારની બહુમતી મેળવ્યા વિના જ કોંગ્રેસે ફરી એકવાર સત્તા કબજે કરી લીધી હતી. તો ભાજપે આક્ષેપ કર્યો છે કે કોઈપણ કાયદા વિના જ ભાજપ હસ્તકની સમિતિઓને કોંગ્રેસે મેળવી લીધી છે. તો વળી સાધારણ સભાને એજન્ડામાં રૂપિયા 5 કરોડની જમીન કોઈપણ પ્રકારની કાયદેસર પ્રક્રિયા વિના જ આપી અને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કમિટીઓ કલમ 53 નીચે બની હતી એને કોઈપણ રીતે કોઈપણ કાયદામાં નગરપાલિકા 1963 નગરપાલિકાનો જે કાયદો છે એ કાયદા પ્રમાણે નગરપાલિકાની કમિટીઓ અસ્તિત્વમાં આવ્યા પછી એ મતદાન એકવાર થઈ ગયું એ કમિટી અધ વચ્ચે સમાપ્ત કરી શકાતી નથી અને એ કમિટી મૃત્યુ પામતી નથી એવો કાયદાકીય રીતે સ્પષ્ટ છે. એ ફુવારો આજે એ લોકોએ હટાવી અને બંધ કરી ફૂડ કોર્ટ બનાવવા માટે કોક કંપનીના જોડે 5 કરોડની જમીન 5 કરોડ રૂપિયાની કિંમતી જમીન જે કાયદાકીય રીતે 1963 મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે કોઈ પણ જમીન કોઈને લીઝ ઉપર આપવી હોય કે ઠરાવ કરવો હોય કે વેચવી હોય કે કંઈ પણ કરવું હોય તો સરકારની મંજૂરી જોઈએ રાજ્ય સરકારની. એ કલમ 65 નીચે 65 ખ કલમ છે, એમાં જવું પડે અને એ ગયા વગર કોઈ અરજી કર્યા વગર અને ઓફિસનો કોઈ અભિપ્રાય લીધા વગર આ ગેરકાયદેસર ઠરાવ